ડભોઈ નગરપાલિકાની સામાન્ય સભા પ્રમુખ અંશોયાબેન વસાવાની અધ્યક્ષતામાં યોજાઈ હતી, જેમાં ચીફ ઓફિસર એસકે ગરવાલા, ઉપપ્રમુખ અબજબ કાબાવાલા અને કારોબારી ચેરમેન મુકેશ દાલ અને 24 જેટલા સદસ્યો હાજર રહ્યા હતા. સૌપ્રથમ નગરપાલિકાના માજી પ્રમુખ ડૉક્ટર જસભાઈ પટેલ, માજી સદસ્ય આશાબેન પટેલ, એસકે વોરા તથા નેમતુલ્લા લોખંડવાલા ના અવસાન નિમિત્તે 2 મિનિટનું મૌન પાળી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. નગરપાલિકાની અંતિમ સામાન્ય સભા હોય, તમામ બિલો પાસ કરાવી લેવા સત્તાધીશો વિભાગરા બન્યા હતા. સત્તાપક્ષ તરફથી ડ્રેનેજના સામાનને લઈને મણિયારેન કંપનીના 178 બિલને લઈ વિપક્ષના યોગેશ ઠાકોર અને સુભાષ ભોજવાણીએ પ્રમુખ અને ચીફ ઓફિસરનો ઉઘડો લીધો હતો. જાણવા મળ્યા મુજબ મણિયારેન કંપનીના બિલની વિગતો લગતા કાગળોમાં કેટલાક પર જાવક નંબર નથી, કેટલાક પર હિસાબનીશનું સહયો નથી જેવા બેજવાબદારી ભર્યા વલણને લઈ ચીફ ઓફિસરનો ઉધરો લીધા લેવાયેલ જાણવા મળ્યા. મુજબ અન્ય કંપનીના ટેન્ડરો તારીખ વિનાના પત્ર પર નોંધ કરાયેલ છે. એ ઓછું હોય એમ પાઇપો 320નો બજાર ભાવ મળે છે, જેનો મણિયારેન કંપનીના 1100નો ભાવ છે. 20,000ના ભાવના 178,000 ચૂકવાયેલ છે, જેને લઈ યોગેશ ઠાકોર દ્વારા ચીફ ઓફિસરને સીધો પ્રશ્ન કરેલ કે આમાં કોનું સેટિંગ, તમારું કે પછી બીજા કોઈનું? આમ તડાફડી વચ્ચે ડ્રેનેજ ચેરમેન હસુમતીબેન ઊભા થઈ ડ્રેનેજના કૂવા બંધ હતા ત્યારે ક્યાં હતા એ મુશ્કેરાઈ બોલતા સામાન્ય સભામાં સોપો પડી જવા પામ્યો હતો. પ્રજાપ્રતિ બ્રહ્માકુમારી ટ્રસ્ટને જમીન ફાળવણીના ઠરાવને બહાલી આપવામાં આવી હતી. અબરા ડાબીવાલા, જેડેશ ટીવી, ડભોઈ.